Then two liver and son. Allah Ta'ala Quran Kareem farmaye mein Quran Kareem padha waste khola to 7vi sadr mein ayat ahdi khulqal insanu za'ifa insaan ne paida karwama aao sofat ki buniyad par ज़ईफ कमजोर हर वक्त ये शिकायत करा करे अल्लाह ताला को मकसद आयत ना वरा इने पाशवल मुमिनी घनो भारी छे हमें आम जुए तो इंसान ताकतवर लागे होशमंद लागे બલકી તબિયત સી એ કમજોર છે જરા કે બીમારી આવી તાવ આવ જુકામ થયો ખાસ છો થકાન લાગુ એની તબિયત આરામ ના મિલો એના મિજાજ સી કઈ અલગ થયો જગા મુવાફિક ના આવી વખત મુવાફિક ના આવ લોકો મુવાફિક ના આવ गुफ्तगु व्यवहार बातचीत व्यापार एना तबियत मुजब ना थयो तो मिजान माऊच नी चाली एनी नजर बदले आई एनी जबान बदले आई एना चेहरा बदले आई एनी बॉडी लैंग्वेज एनी मुमिनी बदले आई तबियत बदले थी एक कलक पहला के और थी एक कलक पछी के और छे ज़ईफ आज कोई भरोसो नहीं इंसान में फैमिली में चार रोजदार रिवाज है कैटेगरी तबका है कि जेना रोजा ये सालों साल रहे एक रमजान नहीं रमजान पूरा था बीजा रमजान ये रमजान पूरा था तीसरा रमजान धराज करे रोजा मगर अल्लाह ताला ये ना रोजा कबूल करता ही नहीं चार कैटेगरी नहीं मुमिन रसूलल्लाह वाली के क्या अफसोस की बात ये छे के महशर नु मैदान से महशर नु मैदान से हिसाब किताब लेवा माऊ से तुम युवा रोजदार ने जोइस के दुनिया में भूखा ने प्यासा रहया से अय्यामो ना अय्यामो तक मगर अल्लाह ताला इना रोजा ने इना मुंह पर मार से अय्यामो ना अय्यामो तक भूखा ने प्यासा रहया से मगर रोजा मुंह पर मारवा माऊ से कोई ने हमने रद्द करवो होच ने हंकार वो हो काड़ी मुको हो तो हमें ना भोपर मारने के लिए आ काली की कोई ने पैसा पर तकबूरी हो ना जमान से इनी दौलत मोटी हो तो हमें सब काली ताली दौलत तारा भोपर मारी से तो भोपर मारू यानी बेइज्जत करवा लोगों तमाचो का मारे जी लोगों थप्पड़ का मारे जी बेइज्जत रुसवा करवाओ इन्हें हमने सियासी लोगों ने ऊपर वार्ता खाई कोई ने ठोकर खाई वाचुच के लिए अखबार तो कोई ने जलील ने बेइज्जत करवाओ तो हाथ का यही पहला ए इंसान दुनिया में इसे नहीं सीखो अब कुरान करीम लेने आ वला तजरिब में है वजूद ना या इलाह अलालमीन व या खैर الناس खैर कुरानमीन आई इतनी बड़ी मेहनत मशक्कत में करूं रोजा धरूं नमाज पढूं इवो मंजर ना बतारीस के मार मुंबर तू मने वारिस मारा अमल ने आई इतने बड़ो गरम गुजरो छू आ मंजर को बतारीस
મને મારા આમાલ મારા મોહ પર એ મુજબ તું મારીશ તો મારો હાલ શું થશે? કેટલો મેં શર્મિંદા થઈશ, કેટલો મેં નાજીક થઈશ, લોકો મને શું કહેશે? કઈ મુમિની ના ચાર તબકા કયા છે? પહેલામાં પહેલા તે મુમિન કે પોતાના દાઈ ને પોતાના ઇમામ નું ના ફરમાન હોય, ના ફરમાન કહેવામાં નહીં આવે, કરે નહીં, ફરમાન કઈ થાય, અમલ કઈ કરે. આગળ હજારો હજારો અહીંયા તક બી રોઝા રહે ને, આ શખ્સ જે ના ફરમાન હોય એના ઇમામ નો અંદાને છોડો ત્યાં મારે પર રજા કોની છે? દાયુ સમાન, દાયુ સમાન જે વખત ત્યાં પધારેલા 23મી શાબાને તો આપે કલામ ફરમાવ્યો કે મારા માથા પર ઇમામ ઝમાન છે, ને આ તકલો ને કાબા આ મહેરાબ કોની છે? ઇમામ ઝમાન નું છે. અમે તો પ્યાદા છે, અમે તો એક માધ્યમ ને મીડિયમ છે, વસીલા છે આપને દરમિયાન ને ઇમામ ઝમાન ને દરમિયાન. અમે માલિક નથી, અમારા સર પર અલ્લાહ તઆલાએ અમાનત મૂકેલી છે, અમાનત એ અમાનત અમે અદા કરીએ છીએ. અમે અમીન છે, અમીન અમાનત અદા કરનાર. માલિક તો ઇમામ ઝમાન છે ને અમે એના મમલૂક છે. જે વખત દુઆયા કલામ પૂરા થાય ને તો આ આખિરમાં અમે બોલીએ કે અમે મમલૂકે અહેલે બૈત છે, અમે મમલૂકે દુઆને મુતલકીન છે, અમે મમલૂકે ઇમામ ઝમાન છે, યાની કે ઇમામ ઝમાનના ગુલામ છે, માલિક નથી. કોઈ મુમિન માલિક નથી બનતું, એ માલિક તો ઇમામ ઝમાન છે. જાન ઓ માલ ના માલિક, દૌલત મિલકિયત ના માલિક ઇમામ ઝમાન છે, અમે તો ગુલામો છે. એટલે અમે હક અદા કરીએ છીએ, એટલે અમે વાજબાત અદા કરીએ છીએ, દૌલત ને પાક કરવા ઝકાતુલ ફિત્ર ને ઝકાતુલ રાસ અદા કરીએ. જ્યાં ના કરે હજાર હજાર રમઝાન થી રોઝા ધરે, જ્યાં પેશાની રગડી રગડી ઠાકી જાય, એના કુગર જ નથી, કેમ કે એના દિલમાં ઇમામ ઝમાન ની માલિકત નથી. સુબહાનલ્લાહ. એટલે ઇમામ ઝમાન ની જમાત જાયા હશે તા વાજબાત હશે, તા હકુન નફસ હશે. જ્યાં ઇમામ ઝમાન ની જમાત નથી તા કોઈ વાજબાત નથી, કોઈ રજા નથી, કોઈ વાજબાત નથી, કેમ કે ઇમામ ઝમાન ને નથી માનતા. હવે ઇમામ ઝમાન ને માનીએ, હવે આલે હુસૈન ને આલે અલી ને માનીએ, જેનો સાયો અમારી દાવત પર છે, એ માલિક અમે મમલૂક. તો એ રોઝા રોઝા જ કેવા કે દિલ ને અંદર નમાઝ પઢાવનાર ની મોહબ્બત ના હોય. આને પૂછ્યું કે એના આગલા વર્ષો કેવા હતા ને હવે શું અહેસાસ કરે છે? પૂછો નમાઝ પઢનાર ને નમાઝ પઢાવનાર કોઈ કનેક્શન ના હોય, એના કોઈ રાજે તો ના હોય. અરે તમે મોબાઈલ લો તો મોબાઈલ માં ટાળો જોવું, તમે ક્યાં ટાળો થી નથી આવતો? તમે ઘરમાં જાઓ તો ઢૂંઢો કે મારા બાળા થી હજી કેમ નથી આવા, આ મારા માં ક્યાં ગયા છે, બજાર ગયા છે ને હજી સુધી આવા કેમ નથી? શું કામ? કે રાસ ને રઈસ છે, એ માલિક છે, એને શું તમે છો? મોબાઈલ ના ટાળો છો, તમારો મોબાઈલ છે ટાવર માત્ર ને કંપની નો મોબાઈલ ચાલતો છું. વૈ મુમિન ઇમામ ઝમાન ને દાયુ ઝમાન ની મોહબ્બત જા છે, તાર આમાલ ની કબૂલિયત છે. તમે લાખ વાર ન્યા આવો ને, જમીન ઝુકાવો, પેશાની ઝુકાવો, સત્તા કરો, રૂકુ કરો, મગર કનેક્શન જ નથી તમારું કિબલા ને તરફ. તો એ ઝુકવું, નમવું, દુઆ કરવું, કરગરવું, રોવું, તોબા કરવું કઈ કામનું નથી, કઈ કામનું નથી. આ કિબલા તરફ તમે કાબા તરફ ઉભા રહીને નિયત જ ડાલો તો એ નમાઝ તમારી કામની શું? તો સાબિત થયું કે કાબા સાથે તમારી નમાઝ નું કનેક્શન છે. તો કાબા છે કોણ? અલી ને આલે અલી તમારા કાબા છે, કેમ કે અલી કાબતુલ્લાહ માં પેદા થયા. તમે નમાઝી નમાઝી તમે આસપાસ ઉભા રહો છો,
તો જો વાત ના કરે ને તમારી સાથે તો તમને ખાય આ ભાઈ મારા બાજુમાં બેસા મારે સર વાતચીત નથી કરતા અમારે સર ગુફ્તગુ કેમ નથી કરતા મારે સામે કેમ નથી જોતા મને પૂછતા કેમ નથી હાય હેલો કેમ નથી કરતા આવે તો બી યાદમાં નહીં આવે જાય તો બી યાદમાં નહીં જાય આ થયું શું આવીને આસપાસ બેસો ને તો એ મુમિન તમે 30 અહીંયા મે આવો ને તો નમાઝી નમાઝી સાથે કનેક્શન ઉભું થાય કે પેલા કોણામાં તન ભાઈ ને સર હા ભાઈ હવે સાથે જરા રોજી ઇફતારી કરીએ છે સાથે બેસીએ જરા આખા દિવસમાં શું કરું હવે જરા ગુફ્તગુ કરી લઈએ 5 મિનિટ જો ના કરેલો ઠોકું જાવી ને આવે ને તમને ખાઈ ગયા કેવો નવાઝી છે કેવો પડોશી છે આ બાજુમાં ચડનાર કેવો છે સાડી બી નથી કનેક્શન નવાઝીનું કનેક્શન છે પેલા ભાઈ કાં ચડત તે કાં ચડશે આ ઇસ્માઈલ કાં ચડત તે કાં ચડશે પેલા ભાઈ કાં ચડે છે કાં ચડશે ને મસલો ભી પુકારે નવાઝી ને ઓ નવાઝી તું હજી સુધી આવ કે નથી આવ તારી વાત હું છું નમાઝ ની જગા પુકારે નમાઝી ને કે તું આવો કેમ નથી હમણાં સુધી તો મારે પેલા જગા પર નમાઝ પડતો તો હજી સુધી તું આવો કેમ નથી દોસ્ત બિરાડે વાર જોશે કે આ સર્કલ સાચું હતું આજે છોકી છે પેલો એક કા ગયો નમાઝ ની સી જશે ને ફોન થશે ભાઈ કા જવાનું તું આજે કનેક્શન તો ઈમામ નું જે નમાઝ પડનાર પાછળ હોય ને સર કોઈ કનેક્શન ના હોય ઈમામ ને આવું હવામાં યાદ રાખજો કનેક્શન છે રૂહાની કનેક્શન છે નૂરાની કનેક્શન છે ઈમાનનું કનેક્શન છે મિસાબનું કનેક્શન છે રઝાનું કનેક્શન છે તો જ કહેવામાં આવું કે રોઝદાર કે જેનું કનેક્શન એના ઈમાન સાથે ના હોય એના રોઝા જાય ને બેકાર છે હવે તે ભાઈ કે જેના મરદને બહુ સતાવે છે છે એવા માઠા ભારે ભાઈઓ એના મરદને ચકરીને ને કસીને રાખે છે મારે લગે આમ નહીં કરવાનું મને કુસીને આમ કરવાનું એમ કરવાનું હુકુમ તો અમે શું કહીએ છીએ એ ઘરને અમે શું કહીએ છીએ કે મરદને હું કહીએ છીએ ને ભાઈઓને ભાઈ કહીએ છીએ આપ સમજો છો મરદને ઘરે હુકુમ ચલાવ જ કરે ચલાવ જ કરે બિચારી કામ કરા જ કરે નોકરાની સાજે માની દિવસ ની એનો કિચન માં રાત ની એની કિચન માં જીવાને જોવું કે મારે મહેનત મશક્કત બિચારી કરતી જ હોય ઘર માં બચ્ચાઓ સે ફુરસત ભી નહીં તો મરે જુલુમ કરે મરે સે ફુરસત ભી નહીં તો બચ્ચા હોય એને પર હુકરાની કરે એવા ઘર માં એ મુમિની અલ્લાહ ની રહેમત નાસિર નથી થતી ઇન્સાફ સે કામ લો ઇન્સાફ સે તમે જે રોજગાર છો તમારા ભાઈઓ ભી રોજગાર છે તમારા ભાઈઓ રોજગાર છે તો તમે ભી રોજગાર છો આરસપરસ રહીને એકબીજાની મદદ કરીને એકબીજાના સહારા બનીને મોહબ્બત સે ઇખલાસ સે આ રમઝાન ની અંદર પેશ આવશો તો ઘર જન્નત બનશે ઘર મુમિની જન્નત બનશે ગુલે ગુલશન બનશે ઘર જ્યાં ઝુલુમ છે ત્યાં મોહબ્બત નથી જ્યાં ઝુલુમ છે હુકમરાની છે ત્યાં મોહબ્બત નથી મોહબ્બત દિવાર આવે કે તમે એકબીજાને અરસપરસ બાહની મદદ કરીને ઇમદાદ કરીને એકબીજાનું દિલ રાખીને એકબીજાની તકલીફને બરદાશ્ત કરીને તકલીફને સમજીને તમે ઘર બનાવો તો એ ઘર એની ઉપરની જન્નત છે ઝુલુમ સી ઘર જન્નત નથી બનતું તો તે ભાઈઓના રોઝા કબૂલ નથી કે જે પોતાના મરદની નાફરમાની કરે ને બૈરોને એના મરદનું ના માનવું જોઈએ અગર મરદ શરીયતના ખિલાફ એને હુકમ કરે એ મુમિની યાદ રાખજો શરીયતને ખિલાફ કોઈ મરદ
એના બૈરો ને હુકુમ કરે તો બૈરો પર વાજિબ છે કે ઇનકાર કરે? એમને કે તમે મારા બૈરો છે, તમે અમારો માતા માતા જ નથી. અગર બૈરો ને નમાજ પડવા જાવ મસ્જિદમાં, ઘરમાં કઈ કામ નથી, ને મરદ કે તેના તમને ઘર થી બહાર નથી નીકળવાનું, તમને ઘરમાં જ રહેવાનું, તો બૈરો પર વાજિબ છે કે મરદ ને કે તમારે નમાજ પડવા જવાનું? નમાઝ ફરજ છે. બૈરો મરદ ના હુકુમ કરતા અલ્લાહ નો હુકુમ મુકદ્દમ થઈ જાય, ઉપર થઈ જાય. આમ ના થાય મરદ. એક કેટેગરી કયા? તે મુમિન કે જેના પ્રમાણે ઈમામ ના એક બૈરો ને મરદ કે જે પોતાના શરીર કે હયાત પર ઝુલમ કરે એના ઉઝર આયેગા છે. નહીં મુમિન તીસરો તબક્કો, તીસરો તબક્કો તે મુલાઝિમ નો, તે નોકર નો કે જે પોતાના માલિક એના શેખ નું નામ આવે, હાલાકી એ નોકર રોજગાર હોય, એને પી ગયો હોય એના શેખ ને, આ તો કહેયા કરે, આ તો બોલા કરે, આને તો આદત છે. ના, મુલાઝિમ પર વાજિબ છે કે એ જ મુલાઝમત કરે, જ્યાં ખિદમત આપે તો એના શેઠ નો પડતો બોલ ઉઠકે, ને શેઠ ને બી જોઈએ કે એવા જ કામ એના નોકર ને સોંપે, કેમ કે જાણે જ કે રોજગાર છે, કે રોજાની હાલતમાં એનો નોકર બરદાશ્ત કરી શકે, કામ કરવાની સુલાહિયત રાખી શકે, એવા જ કામ એના શેઠ એના નોકર ને સોંપે કે બંને ભૂમિ હોય, શેઠ ની ભૂમિ છે ને નોકર ની આ ભૂમિ ભૂમિ છે. તો અમે હર વખત બયાનોમાં કહીએ કે અગર તમે દુકાનદાર હો, તમે કારખાનેદાર હો, તમારા દુકાન કે કારખાનાની અંદર આપના મુમિન ભાઈ હોય, આપની જમાતના મુમિન હોય, તો એ મુમિની તમે એને પર રહેમ કરમ રાખજો, નજરે લતાફત રાખજો, નમાઝ પઢવા માટે વખત આપજો, રોજ રોજાની હાલત ની અંદર એને પર તખફીફ કરજો, તખફીફ યાની રહાઈ આપજો. એ અલ્લાહ તારા બહુ તમને સવાબ આપશે, બહુ સવાબ આપશે. ને તે ઔલાદ કે પોતાના વાલિદૈન ની નાફરમાન, પોતાના વાલિદૈન ની નાફરમાન હોય એ ઔલાદ ના રોઝા અલ્લાહ તઆલા કબૂલ કરતા નથી. ધુતકારે બોલાવે, ઇનકાર કરે, ઝુલમ કરે, નાફરમાની કરે, બેઇઝ્ઝતી કરે, ઝલીલ કરે, ઊંચા અવાજ થી બોલે, ફરમાન કરવામાં આવે એ મુમિન પીઠ પાછળ રાખે, કહેવામાં આવે સુની અનસુની વાત કરી દે, એવા ઘરના એ મુમિન આજે છે જવાનો બહુ હલકા કીએ છે. એના બાવાજી ને એના માને અમે નવા જમાનાના અમે બહુ સમજીએ, અમે બહુ જાણીએ, અમે બજારમાં ફીડીએ, અમે તમામ સિસ્ટમ ને સમજેલા છે. એ બાવાજી તમે બેસી જાઓ, અમે જે જાણીએ ને જમાના ને, હવે તમારી ઝોફત થઈ ગઈ, તમારી ઝઈફી થઈ ગઈ, હવે તમે ઈઝી ચેર પર બેસી જાઓ, હવે તમે ગોશો ઇખ્તિયાર કરી લો. જો આ કલામ બોલા ને તમે કે તમે શું જાણો, અમે જાણીએ, તો તમને સમજ કોને આપી, મોટા કોને કીધા, કારોબાર પર કોને લગાવા, મહેનત મશક્કત કરીને તમને આ ઉંમર પર કોને પહોંચાડા, વાલિદૈને પહોંચાડા. વાલિદૈને સીડી મૂકી તો એ સીડી પર કદમ કદમ મિલાવીને તમે ઉપર ચડા, જો વાલિદૈને સીડી જ ન મૂકી હોત તો તમે ઉપરી મંઝિલ પર કેમ જાય. તરબિયતની સીડી મૂકનાર કોણ છે? વાલિદૈન છે. ભાઈ મુમિનીના ચાર તબક્કા એવા લોકો છે જેના મુસા બારગાહ હક ની અંદર, બારગાહ સુબહાની ની અંદર એ મુમિન કબૂલ થતા નથી. ઇન્શાઅલ્લાહ તઆલા આવતીકાલે મારો ઈરાદો એ છે કે આપની શરિયતમાં જેબાલ નું બયાન છે. જેબાલ યાની કે પહાડ, ઘણી બધી આયતોમાં છે જેબાલ નું ઝિકર, એનું બયાન ઇન્શાઅલ્લાહ કે આ પહાડ આપણી શરિયતમાં શું છે ને કઈ નિગાહ થી અમે એને જોઈએ. અલ્લાહ ની કુદરત છે દુનિયામાં, કઈ નિગાહ થી અમે જોઈએ ઇન્શાઅલ્લાહ તઆલા. આઈંદા યોમ આ મમલુક એરાઈ જમાન આપને દરમિયાન બયાન કરશે, ને જેટલા અખબાર મેં કેરાઓ પાછળ, જેટલા બચ્ચાઓ બેસે ના જઈને પાછળની સપને અંદર, તો જે વખત નમાઝ પૂરી થાય ને એ તમામ બચ્ચા મારા મસલાને નજદીક આવે, બે કલામ એ બચ્ચાઓને જે અઠવાલ બેસેલા જેનો મિસાત ન દીધો એ તમામ બચ્ચા અહીંયા મારે નજદીક આવે, બે કલામ નસીહતના મેં એને કહીશ. વાખરો દાવાના અને અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.